જેમ એકસો પચીસ જેટલું રક્ત યુનિટ એકઠું કરવામાં આવ્યું હતું કોરોનાની મહામારીને પગલે રક્તની અછત ઊભી થઈ છે તેવામાં સુભાષચંદ્ર બોઝના સૂત્ર તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગાને સાર્થક કરવા માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો આજે ક્રિષ્ના સ્કૂલ ખાતે પૂણા ગામ ખાતે અમારે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ એકસો પચીસમી જન્મ જયંતિ છે એનું સંધાને કાર્યક્રમ રાખ્યો હતો જેમાં એકસો બોટલ આમનો ટાર્ગેટ રાખેલો છે જે થઈ જશે ગુજરાત પ્રદેશ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે રક્તદાન દરેક વોર્ડમાં આ રીતે કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં સુરત વોર્ડ નંબર સોળનો કાર્યક્રમ અમે કૃષ્ણ સ્કૂલ ખાતે રાખ્યો છે પ્રમુખની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની અત્યારે હું સંભાળી રહ્યો છું આજે વોર્ડ નંબર સોળની અંદર યુવા મોરચા દ્વારા મેઘા બ્લડ કેમ્પ આયોજન રાખ્યું છે અને બ્લડ ડોનેટ થઈ રહ્યું છે અને આ કેમ્પનું એકસો પચીસ બોટલ જેવો ટાર્ગેટ છે જે આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે જે સુભાષચંદ્ર બોઝ સાહેબે એક ચૂત્ર આપેલું આપણને કે તું મુજબ ખૂન દો મેં તમકો આઝાદી દુંગા તો આજે એ ખૂનની કિંમત આ મહામારીની અંદર અને આ સમયગાળાની અંદર આપણને સમજાય છે અને લોકો હસી હસી અને ખુશી ખુશીથી બ્લડ ડોનેટ કરી રહ્યા છે કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ સુરત સંજેલી તાલુકાના વાસિયા ગામેથી ઘોડા વડલી ફળિયામાંથી ગતરોજ રાત્રે એક બાળક બાળક આ વાતની જાણ સ્થાનિક લોકોને બાબતની માહિતી પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ પર પહોંચી હતી અને તે બાળકને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવ્યું હતું જ્યારે વધુ સારવાર માટે બાળકને સંજેલી પોલીસે આરોગ્ય વિભાગ તરફથી એકસો આઠ દ્વારા દાહોદ ઝાયર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યું હતું સંજેલી પોલીસે મળી આવેલ બાળક બાબતે ફરિયાદ લઈને બિનવારસી બાળક ક્યાંનું છે તેના વાલી વારસદાર કોણ હશે જેવી બાબતને લઈને વધુ તપાસ હાથ ધરી હતી